દીવ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો માટે રાષ્ટ્રીય હેલ્પલાઇન 14567 ને સફળતાપૂર્વક 1 વર્ષ પૂર્ણ થતા ઉજવણી. દાદરાનગર હવેલી તેમજ દમણ અને દીવમાં એલ્ડર હેલ્પલાઇન 14567ને સફળતાપૂર્વક 1 વર્ષ પૂર્ણ થતાં ગોગલા શ્રી સમસ્થ જનરલ ખારવા સમાજના મોતીસાગર ભવનમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. વરિષ્ઠ નાગરિકો માટે રાષ્ટ્રીય હેલ્પલાઇન સવારે 8થી સાંજે 8 વાગ્યા સુધી ચાલુ રહે છે અને આ એલ્ડર હેલ્પલાઇનમાં અત્યાર સુધીમાં 8000થી વધારે કોલ આવી ચૂકેલ છે. દીવ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો માટે રાષ્ટ્રીય હેલ્પલાઇન 14567ને 1 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વરિષ્ઠ હેલ્પલાઇન દીવના ફિલ્ડ ઓફિસર જયેન્દ્ર સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકોને મળનાર સુવિધાઓ વિશે જાણકારી પ્રાપ્ત વૃદ્ધાશ્રમ ગતિવિધ કેન્દ્ર સંગઠિત માર્ગદર્શન ભાવનાત્મક સહારો વગેરે જાણકારી આપી અને આ ફિલ્ડ ઓફિસર ગામે ગામ અને ઘરે જઈને લોકોના સંપર્ક કરીને વરિષ્ઠ નાગરિકોને મળનાર લાભો વિશે સમજણ આપે છે અને વરિષ્ઠ નાગરિકોની તકલીફોને દૂર કરે છે. કાર્યક્રમ અંતર્ગત એલ્ડર હેલ્પલાઇનની પ્રથમ વર્ષગાંઠ પ્રસંગે વરિષ્ઠ નાગરિકોના હસ્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં દીવ જિલ્લા બાલ સુરક્ષા એકમ અધિકારી મૈત્રેય ભટ્ટ અને વરિષ્ઠ હેલ્પલાઇન દીવના ફિલ્ડ ઓફિસર જયેન્દ્ર સોલંકીનું સફળ યોગદાન રહ્યું. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને દીવના નાયબ કલેક્ટર અને અધિક જિલ્લા કલેક્ટર ડૉક્ટર વિવેકકુમાર ઉપસ્થિત રહ્યા હતા. સાથે શ્રી સમસ્ત જનરલ ખારવા સમાજના પટેલ જમનાદાસ ગેડિયા, માજી પટેલ જીવાભાઈ સવાઈ, સુરેન્દ્ર એસ સોલંકી, કોટવાર જાદવભાઈ બીજલ સોલંકી તેમજ આગેવાનો અને દીવ ગોગલાના વરિષ્ઠ નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું મંચ સંચાલન સહાયક શિક્ષિકા પ્રતિભા સ્માર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. મીનાક્ષી ગઢવી, ZS TV, દીવ. आज के कार्यक्रम में माननीय ADM सर ने आके सभी बुजुर्गों का हौसला बढ़ाया और उन्हें भावनात्मक सहारा देने के लिए जिला प्रशासन उनकी हमेशा सहायता करेगा ये आश्वासन दिया. आज का सेलिब्रेशन केक कटिंग के साथ किया जिसमें सभी वरिष्ठ नागरिकों ने उस हर्ष उल्लास से भागीदारी दी. धन्यवाद.